વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ ચોપડીમાં જોવાનું છે. વિષયમાં છે પાઠ 8 ફર. એમાં આપણે પક્ષીઓ વિશે જોઈ ગયા છે. તો આજે આપણે જોવાનું છે પક્ષીઓની ચાલવાની, ઉડવાની અને ડોક હલાવવાની જે રીતો છે એના વિશે આપણે આજે આપણે જોઈશું. આપણે આગળ જોઈ ગયા છે તો આજે આપણે જોવાનું છે ઝોડકા. તો જોઈએ, આ ગીધનું ચિત્ર છે, આ સંભળીનું ચિત્ર છે, આ લક્કડખોદનું ચિત્ર છે, આ પોપટનું છે અને આ કબૂતરનું છે. હવે એમનો જે ખોરાક જે છે એ શું ખાય છે એની સાથે આપણે જોડવાનું છે ઝોડકું. તો સંભળી જે છે આપણે આ ગીધ જે છે એ ગીધ એ માંસ એવું કહે છે, એટલે એ ચકલી અહીંયા દર્શાવેલી છે, એટલે ચકલીની સાથે ગીધને ચકલીની સાથે જોડવાનું છે. હવે સાંભળી જે છે એ ઉંદર સાથે જોડવાનું છે અને લક્કડખોદ જે છે એ લાકડામાંથી જે કીડીઓ જે છે એ જીવજંતુ જે છે એ ખાય છે, એટલે એમની સાથે જોડવાનું છે. પોપટ જે છે એ મરચાં ખાય છે, એટલે મરચાંની સાથે જોડવાના છે. હવે કબૂતર જે છે એ દાણા ખાય છે, એટલા માટે કબૂતરને દાણાની સાથે જોડવાનું છે. હવે પંખીઓને ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળ તરફ ફેરવી શકે છે. આ જે પંખીઓ જે છે એમની ચાલવાની, ઉડવાની અને ડોક હલાવવાની બધાની રીત અલગ અલગ છે. મેના જે છે એની ડોકને આગળ અને પાછળ એ હલાવે છે અને ઘુવડ તેની ડોકને પાછળની તરફ પણ ફેરવી શકે છે. તો એવા કેટલાક પંખીઓ પણ છે કે જે આપણે અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો. હવે આ જે પંખીઓ જે છે જો તમે એમને અવાજની નકલ કરી શકો તો એ પંખીઓને તમે દોરો અને નોટબુકમાં રંગ પણ પૂરી શકો છો. હવે એનું અવલોકન કરીએ કે અવલોકનમાં વર્ગની બહાર જાઓ અને પંખીઓ કેવી રીતે ચાલે છે અને તે ડોક ફેરવે છે તે જુઓ, તેમના પીછા જુઓ અને તે કેવો અવાજ કરે છે એ સાંભળો. કોઈ પણ 3 પંખીઓના અવાજની નકલ કરો. તેમની ડોકનું હલનચલન પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો તમે કયા પંખીની નકલ કરો છો. હવે આ જે છે કે પંખીઓ કેવા અવાજ કરે છે, કેવી રીતે ચાલે છે, તો એ આપણે પાછળ જોઈશું. તમને પણ એમાં એ પંખીઓનો અવાજ વિશે જોઈશું, એનો રંગ આકાર કેવો છે, નાના મોટા છે એ તમે એમાંથી જોઈ શકશો. હવે જોઈએ કે પંખીઓના પીછા જુદા જુદા રંગના હોય, આકાર અને કદના છે. તેમના પીછા તેમને ઉડવામાં અને તેને ઉફાળા રાખવામાં મદદ કરે. હવે પંખીઓ અમુક નાના મોટા છે તો એમના પીછા પણ અલગ અલગ, એટલે કે જુદા જુદા રંગના હોય. મોરના મોટા છે, ચકલીના નાના છે, આવી રીતના એમના રંગ રૂપ અને આકાર પણ અલગ અલગ છે, એટલે એ કદ આકાર પણ અલગ છે, એટલે એમના પીછા પણ અલગ અલગ રહે છે, એટલે એમના જે પીછા જે છે એમને ઉડવામાં મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, એટલે કે એમને અંદર જે પીછા જે છે એ નીકળી જાય છે. દાખલા તરીકે મોરને પીછા જે છે આપણે ઘણી વાર પડેલા જોયા છે, એટલે એમના પીછા જે છે એ ખેરવી નાખે છે, એટલે કે અમુક અમુક પીછા જે છે અમુક સમય અંતરે એ પીછા નીકળી જાય છે.
તેની જગ્યાએ નવા પીછા આવે છે, તેની જગ્યાએ નવા પીછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા છે, જોયા છે ને? આપણે કબૂતરના એ જોયા છે, ચકલીના એ જોયા છે, મોરના જોયા છે. ઘણીવાર પીછા નીચે પડેલા હોય તો એ પીછા જે છે એ નીચે ખરી જાય છે અને નવા પીછા એમને આવી જાય છે. આમ આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેમાં પીછા ચોંટાડો અને પંખીનું નામ લખો. હવે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? શું કીધું એ કે પંખીઓ સિવાય કયા પ્રાણીઓ છે જે આકાશમાં ઉડી શકે છે? તો આપણે પતંગિયા ઉડી શકે છે, મધમાખી પણ ઉડે છે, મચ્છર ઉડે છે, માખી પણ ઉડે છે, ચામાચીડિયું પણ ઉડે છે, તીતી ઘોડો જે છે એ પણ ઉડી શકે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો, તમે બીજું શું કરશો? શું કીધું કે તમે જો પંખીની જેમ ઉડી શકો તો તમે ક્યાં જવા માંગશો, એટલે કે ક્યાં જશો, તમે બીજું શું કરશો? એ પ્રશ્નો છે. કો જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયા સફર કરું, પંખીઓ સાથે ઉડવાની હરીફાઈ કરું. પંખીઓ સાથે ઉડવાની શું કરીશ? હરીફાઈ કરું અને ગમે તે દેશમાં વિઝા વગર ફરવા જાઉં. હવે આગળ જોઈએ, જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર ચાલતા હોવ તો શું થાય? શું કીધું એ? પંખીઓ ઉડી શકવાને બદલે, એટલે કે પંખીઓ જો ઉડી શકવાને બદલે, એટલે કે પંખીઓ જો પગથી ચાલે તો એમને શું થાય? એમને પાંખો ન હોય તો? જો પંખી ઉડી ન શકે તો તે ઉડવાનો આનંદ માણી ન શકે, તથા તેઓને બીજા પ્રાણીઓની જેમ જમીન પર ચાલવું પડે. બીજા પ્રાણીઓ છે ગાય, ભેંસ, ઘોડો, બકરી, આ બધા જે પ્રાણીઓ ચાલે છે એવી રીતને એમને પણ ચાલવું પડે. પંખી અને ચોપગા પ્રાણીઓ વચ્ચે કોઈ જુદાપણું ન રહે. શું કહે છે? કે પંખી અને ચોપગા એટલે કે ચાર પગવાળા પ્રાણીઓ વચ્ચે કોઈ જુદાપણું એટલે કે અલગપણું ન રહે. પંખીઓને તેમનો આહાર મેળવવા મુશ્કેલ પડે અને પંખીઓ જે છે તેમનો આહાર અને ખોરાક મેળવવાને એમને મુશ્કેલી પડી જાય. હવે પછી આપણે જોઈશું કે એના પંખીઓ જે છે એમના વિડીયો, કે પંખીઓ અવાજ કેવી રીતના કરે છે, એમનો આકાર કેવો છે એ આપણે જોઈશું. આ છે મોર. આ છે પોપટ. આ છે કબૂતર. આ છે ઘુવર. આ છે કાગડો. આ છે કોયલ. આ છે હંસ. આ છે બગલો. આ છે હોલો. આ છે મરઘી. આ છે ગીધ.
આ છે ગરુડ. આ છે કાકા કોબા. આ છે લકડ ખોદ, છે લાકડું કાપે છે. આ છે મેના. આ છે સંડી. આ છે સારસ. આ છે સાહુરુગ. આ છે સુખડી. સુખડી નમાર મસ્ત હોય. આ છે બાજ. આ છે બતક, જે પાણીમાં તરે. આ છે બુલબુલ. આ છે ચામાચીડિયું. વિદ્યાર્થી મિત્રો, તમે આજે પક્ષીઓના ચિત્રો જોયા, તો એમાંથી તમારે પોપટ અને કબૂતરનું ચિત્ર નોટબુકમાં દોરીને રંગ પૂરવાનો છે. હવે પછી મળીશું આપણે આવતા વિડીયોમાં.